तव कथामृतम तप्त जीवनम कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गणन्ति ये भुरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 202 चर्चाओ करी तेमां आपणे श्री रामकृष्ण कथामृतना प्रथम भागना 11मा खंडना 9मा अध्याय सुधीनी चर्चाओ करी लीधी हती अने खंड 11मा अध्याय 10मानी चर्चा आपणे प्रारंभ करवानी छे कि ज्यारे श्री रामकृष्ण देव दक्षिणेश्वरमां पोताना ओरडामां बैठा छे। रविवार 10 जून 1883 सवारथी बधी वातचीत चाले छे। बपोरना जम्या पछी पण श्री रामकृष्ण देव ने जरा पण विश्राम नथी। मणिरामपुरना भक्तो आव्या अने मणिरामपुरना भक्तो साथे घणी बधी वातो थई। ए बधुं आपणे जोयुं गुरुनी शुं आवश्यकता, व्याकुळतानी आवश्यकता, कठियारानी वार्ता, आगे बढ़ो, ए बधी वातो करी। हजी आ बधी वातो चाले छे त्यां तो बेलघरना भक्तो आव्या छे। बेलघरथी श्री गोविंद मुखोपाध्याय वगैरह भक्तों आवेला छे। ठाकुर जे दिवसे तेमने घेर पधार्या हता ते दिवसे त्यां गायकनू जागो जागो जननी ए गीत सांभळीने समाधि मग्न थई गयेला। गोविंद ए गायकने पण लावेला छे। ठाकुर गायकने जोईने खुशी थया छे अने कहे छे तमे कंई गीत गाओ। गायक गाय छे, दोष कोईनो छे नहीं मां, हूँ पोते खोद्या खाड़ा में डूबी मरू श्यामा। बंगाली में गीत छे। दोष कारो नोएगो मां, आमी शकात सलीले डूबे मरी श्यामा। कोई नो दोष नथी मां, हूँ पोते पोताना खोदेला खाड़ा में डूबी मरू छू। एटले के आपणे मोटा भागना लोको छीए ये आपणे जीवन नुं विश्लेषण करीशुं कि आपणा जीवन में जे दुख आवी रह्युं छे, आपणे हजी सुधी ईश्वरथी जे दूर छीए एनी पाछळनुं कारण आपणे पोते ज छीए। आपणे पोते ज जे वातो कीधेली छे शास्त्रोमां, जे वातो कीधेली छे महापुरुषोए गुरुए, एनुं पालन आपणे करता नथी अने पछी आपणे डूबीए छीए, भवसागरना समुद्रमां डूबीए छीए। આજે સંસાર રૂપી કૂવામાં ડૂબીએ છીએ, સંસારની આસક્તિ રૂપી કૂવામાં ડૂબીએ છીએ અને ઘણા ઘણા દુઃખ પ્રાપ્ત કરીએ છીએ, પણ એ બધાની પાછળ મૂળ આપણે જે વિશ્લેષણ કરશું તો આપણને એમ લાગશે કે ના, આ ગીત કેટલું સાર્થક છે। દોષ કારો નોયગો માં આમી શકાત સલીલે ડૂબી મરી શ્યામા। હે માં, બીજા કોઈનો દોષ નથી, તમારો દોષ નથી, નસીબનો દોષ નથી, બીજા કોઈનો દોષ નથી, દોષ મારો પોતાનો છે। મારા પોતાના દોષથી હું, મેં પોતે જ ખાડો ખોદ્યો છે એમાં ડૂબી મરું છું। પોતે જ ખોદેલો ખાડો, આ કૂવો છે એ કૂવો પોતે જ ખોદ્યો છે। આપણે ધારીએ તેમાંથી બહાર આવી શકીએ, પરંતુ આપણે પોતે જ, એટલા જ માટે બહુ સુંદર ગીત છે, દોષ કારો નોયગોમાં અમી શકાત સલીલે ડૂબે મરી શ્યામા। હે માં, આમાં બીજા કોઈનો દોષ નથી, મારો પોતાનો જ દોષ છે, મારા પોતાના દોષથી હું ડૂબી મરી રહ્યો છું અને હવે આ જે પોતે જ ડૂબી મરી રહ્યો છું તો હવે તમે જ મને એવી સદબુદ્ધિ આપો કે હું પોતે આ દોષમાંથી બચી શકું, જે પોતે પોતાનો ખાડો ખોદી રહ્યો છું એમાંથી બચી શકું એવી સદબુદ્ધિ આપો। બીજું ગીત છે, જાગો જાગો જનની મૂલાધારે નિદ્રાધીન રહ્યો રે કેટલા દિન વીતી ગયા કુલ કુંડલીની, સ્વકાર્ય સાધવા ચાલોમાં શિર મધ્ય પરમ શિવ જહા સહસ્ત્રદલ પદ્મે કરી ષટચક્ર ભેદ મટાડો મનનો ખેદ ચૈતન્ય રૂપિણી। બહુ સુંદર ગીત છે કે સાધક એ જે અંદરની જે કુંડલીની શક્તિને સંબોધીને કહે છે, જાગો જાગો જનની, જનની એટલે એ કુંડલીની શક્તિ એ પણ જાણે જનની રૂપિણી છે, તો હે જાગો જાગો જનની મૂળાધારે નિદ્રાધીન, રાજયોગમાં કહેવાય છે
રાજયોગના શાસ્ત્ર પ્રમાણે કે જે કુંડલીની શક્તિ છે એ મૂલાધાર નામના ચક્રમાં, જે સૌથી નીચે આવેલું ચક્ર આપણા શરીરના અંદરમાં, પૂછવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ આ ચક્રો શું સાચા છે? તો સ્વામી વિવેકાનંદ કહે છે ના, પણ એ યોગીના એ સાયકિક ચક્ર જ, આ શારીરિક ચક્રો નથી, પણ એ સાયકિક ચક્રો, એ જે માનસિક ચક્રો, એ તૈયાર થાય છે રાજયોગની સાધનાથી. તો એ જે ચક્રો છે એ ચક્રોની સાથે એ શરીરના સૌથી નીચેના ભાગમાં જે છે એમાં કહે છે આ કુંડલની શક્તિ વિતળાઈને રહેલી છે. જેમ સાપ, કુંડલી મારેલો સાપ વિતળાઈને રહેલો હોય એક જગ્યાએ, એવી રીતે આ કુંડલીની શક્તિ મૂલાધારમાં નિદ્રિત અવસ્થામાં છે મોટા ભાગના લોકોમાં. જ્યારે સાધના કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, આવી રીતે સાધના કરવાથી ધીરે ધીરે કુંડલીની શક્તિ જાગૃત થાય છે. જાગૃત થઈને એ કુંડલીની શક્તિ ઉપર ચડે છે. તો પાછલા ભાગમાં મેરુદંડમાં, મેરુદંડની આસેપાસે બે નાડીઓ છે, ઈડા અને પિંગલા, અને વચમાં એક નાડી છે જેનું નામ છે સુષુમના. એ સુષુમના નાડીમાંથી કુંડલીની શક્તિ પ્રવાહિત થાય છે અને ઉપર ચડે છે. ઉપર ચડી અને ષટચક્ર ભેદન કરી અને પછી સહસ્રારમાં જ્યારે જાય છે ત્યારે ઈશ્વરના દર્શન થાય છે, નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ છે યોગ. એટલા માટે એ કુંડલીની શક્તિને સંબોધિત કરીને સાધક કહે છે જાગો જાગો જનની, મૂળાધારે નિદ્રાધીન રહ્યો રે, કેટલા દિન વીતી ગયા કુલ કુંડલીની, સ્વકાર્ય સાધવા ચાલોમાં શિર મધ્યે પરમ શિવ જહા સહસ્ત્ર દલ પદ્મે. માથા પર શિરમાં સૌથી ઊંચી જગ્યાએ સહસ્ત્ર પદ્મ છે, એ સહસ્રાર, સહસ્રાર નામનું જે ચક્ર છે ત્યાં સહસ્ત્ર પદ્મ છે અને ત્યાં પરમ શિવ વિરાજમાન છે, પરબ્રહ્મ વિરાજમાન છે. એની સાથે જ્યારે આ કુંડલીની શક્તિનો મૂળાપ થાય ત્યારે પરબ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય, ત્યારે જે મનુષ્યનો અંતિમ ઉદ્દેશ્ય એ સિદ્ધ થાય. તો કહે છે સ્વકાર્ય સાધવા ચાલોમાં શિર મધ્ય પરમ શિવ જહા સહસ્ત્રદલ પદ્મે કરી ષટચક્ર ભેદ મટાળો મનનો ખેદ ચૈતન્ય રૂપિણી. આવી જાતનું બહુ સુંદર એક ગીત છે. શ્રી રામકૃષ્ણ કહે છે આ ગીતમાં ષટચક્ર ભેદની વાત છે. ઈશ્વર બહાર પણ છે અને અંદર પણ છે. એ અંદર રહીને મનની વિવિધ અવસ્થા કરે છે. ષટચક્ર ભેદ થયે જીવાત્મા માયાનું રાજ છોડીને પરમાત્માની સાથે એક થઈ જાય, એનું જ નામ ઈશ્વર દર્શન. આ ઈશ્વર દર્શન એટલે બીજું કઈ નથી. ઘણા લોકો લાગે ઈશ્વર દર્શન એટલે શું, તો આવશે વાંસળી વગાડતા વગાડતા શ્રી કૃષ્ણ ભગવાન આવશે રાતના ખાટલાની બાજુમાં આવીને. આવા ઘણા બધા લોકોને ઈશ્વર દર્શનની ઘણી બધી કલ્પના હોય છે. એ પણ ઠીક છે, સગુણ સાકાર ભક્તને એવી જાતની ઈચ્છા હોય છે કે મારા કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા વગાડતા મારા ખાટલાની બાજુને આવે, અથવા તો મને એના રથમાં બેસાડીને લઈ જાય. આવી બધી કલ્પના હોય છે ભક્તોની. પણ ખરેખર એ બધી કલ્પનાઓમાં પણ ઠીક છે, એ સગુણ સાકારની જે લોકો ભક્તિ કરે છે, પણ ઈશ્વર દર્શનની વ્યાખ્યા, જે સૈદ્ધાંતિક વ્યાખ્યા, ટેકનિકલ વ્યાખ્યા, શ્રી રામકૃષ્ણ કહે છે ખરેખર ઈશ્વર દર્શન કોને કહેવાય? જ્યારે આત્મા જીવાત્મા માયાનું રાજ છોડીને પરમાત્માની સાથે એક થઈ જાય. જ્યાં સુધી આવું નથી બન્યું ત્યાં સુધી ઈશ્વરના દર્શન ન ગણાય. ભલે ને કેટલાકને ઘણી વાર દર્શન થાય, શ્રી કૃષ્ણ ભગવાન બંસી લઈને બેઠા છે, કોઈને ધનુષ બાણવાળા રામ દેખાય, કોઈને હનુમાનજીનું દર્શન થાય, આ બધું સારું છે, કોઈ ખોટું નથી. એમાં કેટલાક દર્શનો હોય છે મનનો, કોઈ જે વખતે મનની કલ્પના પણ હોય છે અને કોઈક વખતે સાચા દર્શન પણ થાય છે. પણ એ દર્શન થઈ ગયા એટલે પરમાત્માના દર્શન થઈ ગયા નહીં. તો ક્યાં સુધી પરમાત્માના દર્શન ન કહેવાય? જ્યાં સુધી જીવાત્મા અને પરમાત્મા એક નથી થયા અને સંપૂર્ણ અજ્ઞાન સંપૂર્ણપણે નાશ નથી પામ્યું, અને જ્યારે માયાના જગતમાંથી આપણે બહાર થઈ અને પરમાત્મા સાથે એક નથી થઈ ગયા, ત્યાં સુધી ઈશ્વર દર્શન ન કહેવાય. પણ
ઈશ્વર દર્શન માટે ના માઇલસ્ટોન છે. કોઈને ઈશ્વરની વધારે અનુભૂતિ થતી હોય, ઈશ્વરના રૂપ દેખાતા હોય, તો એ ખોટું નથી, એક માઇલસ્ટોન છે કે હા, સાચે રસ્તે ચાલી રહ્યા છે. પરંતુ ઈશ્વર દર્શન ખરેખર કોને કહેવાય? કે જ્યારે જીવાત્મા પરમાત્માની સાથે એક થઈ જાય, મિલિત થઈ જાય, અને ત્યાર પછી અજ્ઞાન નામની વસ્તુ રહે નહીં, અવિદ્યા નામની વસ્તુ રહે નહીં, ત્યાર પછી કોઈ પણ પ્રકારનું દુઃખ રહે નહીં, એ સચ્ચિત આનંદની સાથે એક થવાનું અર્થ છે. અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત આનંદ, આ ત્રણેયની સાથે એકાકાર થઈ જવું, પછી નિરાનંદ નામની વસ્તુ ન રહે. અનંત આનંદ, ચિત્ત, અનંત ચૈતન્ય, અનંત જ્ઞાન, એની સાથે એક થઈ જાઓ, પછી અજ્ઞાનનો કોઈ છાંટો ન રહે, અને અનંત જીવન, પછી ત્યાં મૃત્યુનો કોઈ ભય નથી. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં મૃત્યુનો ભય છે, જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં દુઃખની એકમાત્ર પણ કલ્પના છે, જ્યાં સુધી કોઈ પણ જાતનું બંધન સતાવે છે, જ્યાં સુધી વ્યક્તિને કોઈ પણ જાતનું અજ્ઞાન છે, તો ત્યાં સુધી માનવું જોઈએ કે હજી સુધી ઈશ્વરના દર્શન થયા નથી. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે, ષટ ચક્ર ભેદ થયે જીવાત્મા માયાનું રાજ્ય છોડીને પરમાત્માની સાથે એક થઈ જાય, એનું જ નામ ઈશ્વર દર્શન. માયા રસ્તો છોડી ન દે ત્યાં સુધી ઈશ્વર દર્શન થાય નહીં. કેમ આપણને ઈશ્વર દર્શન થતા નથી? વચમાં માયા આવી ગઈ છે. માયા વિભિન્ન રૂપે આવે છે, દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ રૂપે માયા આવે છે. માયા એ આસક્તિ રૂપે આવે છે, બંધન રૂપે આવે છે, સંસારની આસક્તિ રૂપે આવે છે, દરેકના જીવનમાં આવે છે. માયાનું સ્વરૂપ અલગ અલગ હોય છે, પણ આ માયા જે છે એ જ માયા આપણને ઈશ્વરના દર્શન કરવા દેતી નથી. માયા જ્યાં સુધી રસ્તો છોડી ન દે ત્યાં સુધી ઈશ્વર દર્શન થાય નહીં. બહુ સુંદર ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ. રામ, લક્ષ્મણ અને સીતા એક સાથે જઈ રહ્યા છે. સૌથી આગળ રામ, વચમાં સીતા, પાછળ લક્ષ્મણ. સીતા વચમાં હોવાને લીધે લક્ષ્મણ જેમ રામને જોઈ શકતા નથી, તેમ માયા વચમાં હોવાને લીધે જીવ ઈશ્વરના દર્શન કરી શકતો નથી. બહુ સુંદર ઉદાહરણ આપે છે. રામ, લક્ષ્મણ અને સીતા જઈ રહ્યા છે, વચમાં સીતા છે. લક્ષ્મણને ઈચ્છા થાય હું રામના દર્શન કરું, પણ વચમાં સીતા છે, એ સીતાજી વચમાં અડાવે છે. તો જેમ સીતા વચમાં આવવાથી રામના દર્શન નથી થઈ શકતા લક્ષ્મણને, એમ આપણને વચમાં માયા રહેવાથી ઈશ્વરના દર્શન થઈ શકતા નથી. તેમ માયા વચમાં હોવાને લીધે જીવ ઈશ્વરના દર્શન કરી શકતો નથી. મણિમલિકને કહે છે, છતાંય ઈશ્વરની કૃપા થાય તો માયા રસ્તો છોડી દે. માયા પોતે રસ્તો છોડી દે તો થાય. જેમ કે રામચંદ્રજી જો કહી દે સીતાને, સીતા તમે જરા મારી બાજુમાં ચાલો, આ વચમાં તમે આવો છો એટલે લક્ષ્મણના દર્શન થતા નથી, એમ જો રામચંદ્રજી સીતાને કહે અને સીતાજી રસ્તો છોડી દે તો લક્ષ્મણને રામના દર્શન થાય. એવી જ રીતે આ જે માયા છે એ માયાને જો ભગવાન કહે કે માયા જરા ઘટી જા તો જીવાત્માને દર્શન થાય. એટલા માટે ગીતામાં બહુ સુંદર વાત કરી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્તયા. આ જે મારી માયા છે ને એ બહુ કઠિન છે, દૈવી, દૈવી માયા છે, મેં નિર્માણ કરેલી છે, દૈવી ભગવાને નિર્માણ કરેલી માયા છે. દૈવી હેશા ગુણમયી, ત્રિગુણમયી આ માયા છે, વિભિન્ન રૂપમાં આવે છે. દૈવી હેશા ગુણમયી મમ માયા, અને માયા મારી જ છે, મેં જ કરેલી છે. દુરત્યા, તરવામાં બહુ કઠિન, એને કોઈ પાર ન કરી શકે, કોઈ પાર ન કરી શકે. તો હવે રસ્તો શું છે? દૈવી હેશા ગુણમયી મમ માયા તુરત્યા માયા મેતામ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે. કહે છે કે જે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે. આ માયામાંથી કોણ તરી શકે? મામે વયે પ્રપદ્યંતે, જે મારે શરણે આવે એ માયામાંથી તરી શકે. તો શરણાગતિનો માર્ગ અહીંયા શ્રી રામકૃષ્ણ બતાવે છે, ઈશ્વરની કૃપા થાય તો માયા રસ્તો છોડી દે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મામે યે પ્રપદ્યંતે મારા માયા મેતામ તરંતિતે, મારી શરણે આવે તો હું પછી માયાને પાછી ખેંચી લઉં.
માયા પાછી ખેંચી લે એટલે પછી જેવું છે એવું બધું થઈ જાય. જેમ નારદ મુનિને માયા આવી ગઈ જ્યારે ભગવાને માયા ખેંચી લીધી, ત્યાં નથી વિશ્વ મોહિની કે કોઈને રાજ્ય કાંઈ નહીં, ભગવાનની પોતે. પણ એ માયા જ્યાં સુધી હતી ત્યાં સુધી નારદ મુનિ બેબાકડા બેબાકડા, અને એટલા બેબાકડા થઈ ગયા છે ભગવાનને શ્રાપ આપી દીધો. એ રામચરિત માણસમાં વાર્તા આવે છે. માયા વિચિત્ર માયા, ક્યારે કોને લાગે કંઈ ખબર નહીં. એટલા માટે કહે છે કે જો ઈશ્વરને શરણાગત થાય તો, ઈશ્વરની કૃપા થાય તો માયા રસ્તો છોડી દે. જેમ દરવાનો કહે કે શેઠ હુકમ કરે તો એને દરવાજો ઉઘાડી દઉં, શેઠ હુકમ કરે તો એને દરવાજો ઉઘાડી દઉં. કોઈ આવ્યું હોય પણ દરવાજો ઉઘાડે નહીં, પણ શેઠના હાથમાં છે, શેઠ દરવાને કે ઉઘાડી દો. એવી રીતે જો આપણે ભગવાનને શરણે જઈએ કે ભગવાન આ તમારી માયાને રોકો ને, તો ભગવાન માયાને ઓર્ડર કરે એટલે બધું ઠીક થઈ જાય. તો માયા ભગવાનને શરણે જવાનો એક માર્ગ છે. વેદાંત મત અને પુરાણ મત. વેદાંત મતમાં કહે છે આ સંસાર બધો ખોટો સ્વપ્નવત, સંસાર મિથ્યા, બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આ છે બ્રહ્મનો, આ છે વેદાંતનું મુખ્ય વાક્ય. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ જ સત્ય છે, જગત આખું મિથ્યા છે. અને કેટલાક એમાં કટ વેદાંતિઓ એમ માને છે કે દુનિયા તીન કાલ મેં મિથ્યા હે, ત્રણેય કાળમાં દુનિયા મિથ્યા જ છે, ક્યારેય હતી પણ નહીં, છે પણ નહીં, થવાની પણ નથી, દુનિયા નામની કઈ વસ્તુ નથી, આ બધા કલ્પના છે, બધી કલ્પના. પરંતુ કેટલાક વેદાંતિઓ કહે છે ના, એ છે, ભ્રમ છે, પણ એ ભ્રમને એક આધાર છે, અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ ભ્રમ રહેશે. જ્યારે અજ્ઞાન નીકળી જાય ત્યાર પછી આ માયા નથી, ત્યાર પછી આ જગત પણ નથી. તો જગતનું અસ્તિત્વ એ મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તો આની અંદર તો ઘણા બધા પાછા મતભેદો છે, શૂન્યવાદ છે, અલગ છે, પછી વેદાંતમાં બીજા ઘણા બધા ભાગો છે. કેટલાક લોકો એમ માને છે કે એના ખરેખર દુનિયા નામની વસ્તુ છે કે નહીં. એમાં પછી અદ્વૈત છે, શુદ્ધાદ્વૈતવાદ છે, દ્વૈતવાદ છે, વિશિષ્ટાદ્વૈતવાદ છે, ઘણા બધા દર્શનશાસ્ત્રો છે. આ માયા અને બ્રહ્મના વિભિન્ન રૂપના એ લોકોના કોન્સેપ્ટ છે, પણ એની ચર્ચામાં આપણે ન જઈએ. પણ અહીંયા જે વાત કરી છે કે વેદાંત મતનું સારાંશ આપી દીધો, ખાસ કરીને અદ્વૈત વેદાંતનો, કે આ બધો સંસાર ખોટો સ્વપ્નવત છે. આ સ્વપ્ન, જેમ સ્વપ્ન પૂરું થઈ ગયા પછી આપણને ખબર પડે કે અરે ઓહો, એ તો સ્વપ્ન હતું, હું રાજા બહેનો, એ તો બધું પતી ગયું, હવે જેમ છે એમ પાછા આવી ગયા. એ સ્વપ્નની વાતો હવે જાગૃત અવસ્થામાં કામ ન આવે. એમ જ્યારે સ્વપ્ન પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું, એવી જ રીતે આ જે માયા છે, આ જગત છે, આ બધું આપણને દેખાય છે એ બધું માયા જ છે. જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે આ કોઈ જગત એને દેખાતું નથી. કહે છે નરસિંહ મહેતા પણ કહે છે, જગત દિશે નહીં, બ્રહ્મ કરે લટકા બ્રહ્મ પાસે. ત્યારે બ્રહ્મ બ્રહ્મ પાસે લટકા કરે છે, જગત આખું દિશે નહીં. જ્યારે એ અવસ્થા આવે, જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ખબર પડે કે બધું બ્રહ્મ સ્વરૂપ જ છે, બીજું કાંઈ છે જ નહીં, જગત નામની વસ્તુ જ નથી. પરંતુ જ્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી આ સંસારનું અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વ ભલે ટેમ્પરરી છે પણ એ છે એમ કેટલાક લોકો માને છે. પણ શ્રી રામકૃષ્ણ અહીંયા આ બધો આખો સારાંશ આપી દીધો વેદાંતનો, આ સંસાર બધો ખોટો સ્વપ્નવત, પરંતુ પુરાણ મુક્ત ભક્તિશાસ્ત્ર કહે છે કે ઈશ્વર જ આ 24 તત્વરૂપ થઈ રહેલ છે, અંદર બહાર તે ઈશ્વરની પૂજા કરો. આ છે ભક્તિનો માર્ગ, કે જેમાં કહ્યું કે એ વેદાંત છે, ભાગવતમાં પણ એમ જ કહ્યું છે, એ પરબ્રહ્મ પરમાત્મા, એ બધું ત્રિગુણાતીત માયાની પર છે, પણ એ જ બ્રહ્મ પછી પાછો દરેક અણુએ અણુમાં વ્યાપ્ત થઈને રહેલો છે, 24 તત્વોમાં રહેલો છે. વેદાંતમાં પણ આ વાત છે, તો પણ એ વાતને આપણે ભૂલી ગયા હતા. શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે આ બંનેને સાથે લેવા પડશે. કેટલાક લોકો માને છે કે ના, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એ પણ વાત સાચી છે. એક સ્થિતિ એવી આવે છે જ્યારે બ્રહ્મ સત્ય, પણ જ્યાં સુધી એ સ્થિતિ અદ્વૈતને નથી પહોંચ્યા ત્યાં સુધી બ્રહ્મ પણ સત્ય, જગત પણ સત્ય. સ્વામી તુરિયાનંદજી મહારાજને છેલ્લે આ અનુભૂતિ થઈ હતી. કેટલું સમજાયું સ્વામી રામકૃષ્ણ દેવે, પણ એ તો પહેલેથી જ વેદાંતી હતા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એક જ વાત. પરંતુ છેલ્લે જ્યારે એમની મહાસમાધિ થઈ
ત્યારે આ વાક્યનું છેલ્લું વાક્ય હતું. છેલ્લે છેલ્લે પેલા જગદંબામાં નહોતા માનતા, ઈશ્વર નહોતા માનતા, ફક્ત આત્મતત્વ, આત્મા અને બ્રહ્મ, આત્મા અને બ્રહ્મ. પણ છેલ્લે ધીરે 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 સ્વામી વિવેકાનંદના સેવા યજ્ઞ પણ માનવા લાગી ગયા. પહેલા એમ સમજતા આ બધી સેવા અને બધું કાર્ય આ બધું બરાબર નથી, જ્ઞાન કર્મ સમુચ્ચય ક્યારેય થઈ શકે નહીં જ્ઞાન શંકરાચાર્યના આ ઉપદેશ પ્રમાણે. ધીરે ધીરે આ બધું સ્વીકાર કર્યું. પછી કહેતા, જુઓ આ મને આટલું બધું દુઃખ થાય છે, શરીરમાં બહુ પીડા હતી, શા માટે ખબર છે? મેં સ્વામીજીનો સેવાયોગ ન લીધો ને એટલે મને આજે આ દુઃખ છે. સેવાયોગ, પહેલાં એ સેવાયોગ મળતા, પાછળથી તો એમ કહેતા હતા સ્વામી વિવેકાનંદ જે સેવાયોગ કરેલો છે એ તો અદ્ભુત છે. ત્યાં સુધી એમણે બનારસમાં હોસ્પિટલ હતું વિવેકાનંદ, ત્યાં વારાણસીમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસી, ત્યાંના લોકોને કીધું કે જો ખરેખર તમે શિવ જ્ઞાનથી જીવ સેવા જે પ્રમાણે કહ્યું છે સ્વામી વિવેકાનંદે એ પ્રમાણે તમે પેશન્ટની સેવા કરી શકો, 3 દિવસ 3 રાત જો ખરેખર આ સ્પિરિટમાં સેવા કરી શકો તો 3 દિવસ 3 રાતમાં તમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. બીજું કાંઈ કરવાની જરૂર નથી, ધ્યાન કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી, પણ એ સ્પિરિટથી કરવું પડશે. એટલે સુધી પછી એમણે સ્વીકાર કર્યો હતો. અને પછી તો જગદંબા એમના પત્રો, સ્વામી વિવેકાનંદના પત્રો વાંચ્યો, જગદંબા જગદંબા જગદંબા, માં જ બધું કરી રહી છે, આખું પરિવર્તન થઈ ગયું હતું. જેમ તોતાપુરીનું પરિવર્તન થઈ ગયું, તોતાપુરી કહે છે અરે ક્યાં માં માં કરતા હે રે, ક્યાં રોટી ઠોકતા હે, એ જ જ્યારે બતાવ્યું પછી એ પણ જગદંબાને માનવા લાગી ગયા તોતાપુરી એમ. પછી પાછળથી સ્વામી તુર્યાનંદજી મહારાજ છેલ્લે મહાસમાધિ વખતે બોલેલા, બ્રહ્મ સત્ય જગત સત્ય, બ્રહ્મ સત્ય જગત મિથ્યા નહીં, બ્રહ્મ સત્ય જગત સત્ય, સત્ય સત્ય પ્રતિષ્ઠિત, સત્યમાં જ સત્ય પ્રતિષ્ઠિત, બંને સત્ય જ છે, બંને સત્ય છે, દરેકમાં એ જ ઈશ્વર ઓતપ્રોત થઈને રહેલો છે. ઈશા વાસ મિદમ સર્વમ યત્કિંચ જગત ત્યામ જગત તેન ત્યક તેન ભૂંજીથા મા અગ્રદ કસ્ય સિદ્ધનમ. એ જ ઇમાનન્ટ ગોડ, અંગ્રેજીમાં 2 વાસ્તુ છે, ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન, ઇમાનન્ટ બ્રહ્મન, પરબ્રહ્મ અપર બ્રહ્મ. પરબ્રહ્મ એટલે ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ, એટલે જે બ્રહ્મ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, સમય કાળ અને કારણની મર્યાદાની પરે જે બ્રહ્મ છે એનું નામ છે પરબ્રહ્મ, ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન. એની વાત પણ આપણા ઉપનિષદોમાં કહી છે, ઘણી જગ્યાએ કહી છે. પણ સાથે સાથે બીજા એક બ્રહ્મની વાત કરી છે, એ છે ઇમાનન્ટ બ્રહ્મનું, અપર બ્રહ્મ. પણ એ બ્રહ્મની વાત આપણે ભૂલી ગયા હતા અને મોટે ભાગે વેદાંતનો અર્થ એમ કરવા માંડી ગયા કે પરબ્રહ્મની જ વાત કરો, આ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આ જગત તો 3 કાળમાં મિથ્યા છે. અને એટલા માટે આપણે આ જગતને જ્યારે ધુતકારવા માંડી ગયા, આજે કાઠ વેદાંત આવ્યો જ્યારે આપણા દેશમાં, અને આપણે આ સંસારને ધુતકારવા માંડી ગયા અને સંસારને ઘૃણા કરવા માંડી ગયા, તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જેમ આપણે સંસારની બધી વસ્તુને ઘૃણા કરી, તો આપણને સંસારની વસ્તુએ ઘૃણા કરી, ગરીબી આવી, આળસ આવ્યું, દેશ ઘોર તમોગુણમાં ડૂબી ગયો. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ના, હવે આ ઇમાનન્ટ બ્રહ્મન જે અપર બ્રહ્મની સેવા કરવાની વાત હવે આવી ગઈ છે. એની વાત પણ ઘણી જગ્યાએ શાસ્ત્રમાં કહી છે, ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉત્વા કુમારી ત્વમ જીણો દંડેન વંશસી ત્વમ જાતો ભવસી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીને સારે ચાલે છે, હે પ્રભુ સર્વત્ર તમે જ તમે છો, શ્વેતાક્ષેત્ર ઉપનિષદમાં કહ્યું છે. અને એવી જ રીતે કહ્યું છે કે સર્વત પાણી પાદમ તત્ સર્વત ક્ષીરો મુખમ સર્વત શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત તિષ્ઠતી. બધી જગ્યાએ એના જ હાથ છે, બધી જગ્યાએ એના જ પગ છે, બધી જગ્યાએ એ જ ચાલે છે. ઈશાવાસ મિદમ સર્વમ યત્કિંચ જગત ત્યામ જગત, એ જ પરબ્રહ્મ તત્વ અણુ અણુમાં વ્યાપ્ત છે, ઓતપ્રોત થઈને રહેલો છે. આ જે અપર બ્રહ્મ એની વાત આપણે ભૂલી ગયા હતા. શ્રી રામકૃષ્ણ આવીને સામંજસ્ય કરે છે, ઠીક છે, આ પણ જે વિચારધારા છે વેદાંતની વિચારધારા એ પણ સાચી. બીજી છે, આ પણ વેદાંતની જ વિચારધારા છે, પણ એ જ વેદાંતને સરળ ભાષામાં બીજી રીતે રજૂ કરવામાં આવ્યો શ્રીમદ ભાગવતમાં, બીજા ભક્તિશાસ્ત્રોમાં. આ અપર વેદાંતની, અપર બ્રહ્મની વાત કરી, એ પણ વેદાંત છે, એ પણ એટલું જ ઉચ્ચ છે. અને એમણે એક નવી વાત કરી વેદાંતમાં, જે દ્વૈત, જે માધ્વાચાર્ય એમણે દ્વૈતની વાત કરી, વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્ય વાત કરી, અને અદ્વૈત આદિશંકરાચાર્ય વાત કરી. પણ એમાં શ્રી રામકૃષ્ણ ઉમેર્યું, એ શું છે, વિજ્ઞાનવાદ, કે આ બધાની પરેની એક અવસ્થા એવી જે વિશિષ્ટાદ્વૈતથી અલગ છે. વિશિષ્ટાદ્વૈતમાં પૂર્વ દ્વૈત નથી, પૂર્વ અદ્વૈત પણ નથી, પણ શ્રી રામકૃષ્ણનું અદ્વૈત એવું છે, એ અદ્વૈત જ્ઞાનથી પણ પરેની વાત,
કે જે વિજ્ઞાનની વાત એમણે કરી, વિજ્ઞાન વાત, કે એ જ પરબ્રહ્મ પરમાત્મા દરેક જગ્યાએ અણુ અણુમાં વ્યાપ્ત છે એ વાત જે ભૂલી ગયા હતા એ શ્રી રામકૃષ્ણ દેવે યાદ દેવડાવી. અને એટલા જ માટે જ્યારે એમને માં કાળીના દર્શન થયા પછી એમણે જોયું, માં કાળીને પણ જુએ છે, અને એ જ માં કાળી, એ જ પરબ્રહ્મ પરમાત્મા, એ જ ચૈતન્ય તત્વ લોટામાં પણ છે, ઘંટડીમાં પણ છે, પૂજાના વાસણમાં પણ છે, આસનમાં પણ છે, બધી જગ્યાએ એક જ એ પરબ્રહ્મ તત્વ એમને દેખાય છે. એક સાથે પોતે ભાન અવસ્થામાં છે, માં કાળી પણ દેખાય છે, સાથે સાથે પરબ્રહ્મ તત્વ પણ દેખાય છે. આવી જાતનું જે દર્શન, આ નવું દર્શન શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને બતાવ્યું. પહેલા તો સ્વામી વિવેકાનંદને પણ સ્વીકાર ન કર્યો, શું વાત કરો છો, સ્વામી વિવેક શ્રી શ્રી રામકૃષ્ણ જો બધાની અંદર એક જ ઈશ્વર તત્વ રહેલું છે, બધા અણુ અણુમાં એક જ ઈશ્વર વ્યાપ્ત છે, એક જ પરબ્રહ્મ તત્વ છે, જે પરબ્રહ્મ તત્વ આ કાળની પરે, આખા સંસારની પરે છે, એ જ પરબ્રહ્મ તત્વ ઓતપ્રોત થઈને રહેલું દરેક અણુમાણુમાં છે, દરેક વસ્તુમાં એ જ બ્રહ્મ છે, દરેક વ્યક્તિમાં એ જ બ્રહ્મ છે, દરેક વસ્તુમાં પણ એ જ બ્રહ્મ છે. આ શ્રી રામકૃષ્ણ સમજાવ્યું નરેન્દ્રનાથ કોલેજના વિદ્યાર્થી, એ તો બસ કોલેજના વિદ્યાર્થી એટલે કાંઈ જેવા તેવા બહાર આવ્યા. આવીને એમનો એક ફેરેન્ડ હતો, શ્રી રામકૃષ્ણ ફેરેન્ડ કહેતા હતા કે આજે પ્રતાપચંદ હાજરા, શ્રી રામકૃષ્ણ 12 શબ્દો, 1 ડઝન શબ્દો યાદ હતા અંગ્રેજીમાં, 1 ડઝન શબ્દો યુઝ કરતા, એમાંનો એક શબ્દ છે ફેરેન્ડ, ફ્રેન્ડ નહોતા બોલતા, ફેરેન્ડ. તો કહેતા કે આ નરેન્દ્રનો ફેરેન્ડ છે ઓલો હાજરા, એ હાજરા બહાર, હાજરા માસે બહાર વરંડામાં બેઠા હોય, આ નરેન્દ્રનાથ બહાર આવી અને એ બંનેને ખૂબ જામે, પ્રતાપચંદ હાજરાને બધી ઘણી બધી જાતની જાત જાતની વાતો કરે. નરેન્દ્રનાથ આવ્યા અને પ્રતાપચંદ હાજરાની સાથે બેઠા, બેસીને કે આજે તો પરમહંસ મહાશય કમાલ કરી, આજે તો દરરોજ કાંઈ નહીં કહે તો આડુંડું બોલતા છે, આજે તો કમાલ કરી નાખી, લે કે છે આ બધામાં બ્રહ્મ, આ લોટામાં બ્રહ્મ, આ જોજો આ ખાટલામાં બ્રહ્મ, આ દિવાલમાં બ્રહ્મ, વાહ રે વાહ, આજે તો શું કમાલ કરી, બંને જણા ઠેકડી ઉડાડે છે, વાહ રામકૃષ્ણ પરમહંસ, હવે તો સાવ ચેસકું લાગે છે, આમ ઠેકડી ઉડાડતા હતા. ત્યાં રામકૃષ્ણ પરમહંસ ધોતી પકડી પણ બહાર આવ્યા, શું છે રે, શું વાત કરો છો, ઓ ઠેકડી ઉડાડો છો, બસ હસતા હસતા નરેન્દ્રનાથને છાતીમાં સ્પર્શ કર્યો, બસ એકદમ નરેન્દ્રનાથ જુએ છે, જ્યારે તો ખરેખર બધામાં ચૈતન્ય તત્વ જ લાગે છે, જ્યાં જાય તે બધા ચૈતન્ય તત્વ, ચારે તરફ દિવાલમાં એ જ બ્રહ્મ દેખાય, એ જ ચૈતન્ય તત્વ, એ જ ચૈતન્ય તત્વ, લોટામાં ચૈતન્ય તત્વ, બધે ખરેખર એને દેખાવા માંડી ગયું. ઘરે ગયા, ઘરે કહ્યું શું થાય છે આજે, શું બધું જુએ છે, ત્યાં જોયે બધું ચારે તરફ એ જ બ્રહ્મ બ્રહ્મ દેખાય છે, અરે શું થયું છે તને આજે, ચાલ જમી લે જમી લે, જમવા બેઠા, જમવા બેઠા, રોટલીમાં બ્રહ્મ, થાળીમાં બ્રહ્મ, શું ખાય બ્રહ્મ, આજે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્માહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્ય બ્રહ્મકર્મ સમાધિના ગીતાનો જે શ્લોક આપણે જમતી વખતે કરીએ છીએ, એ સ્વામી વિવેકાનંદને સાક્ષાત થયો ત્યારે શ્લોક, બધું એને બ્રહ્મ દેખાય છે, રોટલીમાં બ્રહ્મ દેખાય છે, થાળીમાં બ્રહ્મ દેખાય છે, પોતે બ્રહ્મ દેખાય છે, બધી બ્રહ્મ બ્રહ્મ, એ ચૈતન્ય થતો, શું થઈ ગયું, પાગલ થઈ ગયો કે શું, જયમા વગર નીકળી ગયા, નીકળીને બહાર આવ્યા કાર્નિવાલા ચોક, ત્યાં મોટો ચોક છે મેદાનની પાસે, ત્યાં મોટો થાંભલો છે, મોટું પિલર છે, આ શું શું અવસ્થામાં છું, ચારે તરફ એ જ બ્રહ્મ દેખાય છે, પિલરમાં એ જ બ્રહ્મ દેખાય, અહીંયા પણ બ્રહ્મ દેખાય, મેદાનમાં પણ દેખાય, ચારે તરફ એક જ ચૈતન્ય થતો દેખાય, કે હું જાગ્રત અવસ્થામાં છું કે શું, એટલે મોટું જે પિલર છે, મિનાર છે મોટી, એની સાથે માથું અથડાવ્યું, જોરથી માથું અથડાવ્યું, લોહી નીકળ્યું, અરે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થા છે, આ કઈ સ્વપ્ન નથી, આ શું મને થઈ ગયું, 3 દિવસ આવી રીતે દિવસ રાત ન ખાઈ શકે ન સૂઈ શકે, બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, પછી આવ્યા મહાશય હું સ્વીકાર કરું છું, હવે આ જરાક કૃપા કરો, રામકૃષ્ણ સ્પર્શ કર્યો, બધું ઠીક થઈ ગયું, ધબે રે સાલા માનસી લે, ના માનતો નહીં, ના ના હવે માનું છું, બધી જગ્યાએ બ્રહ્મ, અંદર બહાર તે ઈશ્વરની પૂજા કરો, જ્યાં સુધી હું એ ભાન ઈશ્વરે આપણામાં રાખેલું છે ત્યાં સુધી બધું ખરું છે. આ વાત શ્રી રામકૃષ્ણ કહે છે, ખાસ ઘણા લોકો કહે છે અમે વેદાંતમાં માનીએ છીએ, પણ વેદાંતમાં ખરેખર ક્યારે માની શકાય કે જ્યારે અહંકાર જાય ત્યારે,
જ્યાં સુધી આપણો પોતાનો કાચો અહંકાર છે, કાચામી પાકામી બે વાત કરે છે, કાચો અહંકાર કે જે અહંકાર કહે છે કે હું અમુક વ્યક્તિ છું, મારી પાસે અમુક પ્રોપર્ટી છે, હું અમુકનો સગો છું, હું અમુકનો પતિ, અમુકનો પત્ની, અમુકનો બાળક છું, આ જે અમુક હું, એ જે કાચો અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી પાકો અહંકાર આવે નહીં. અને પાકો અહંકાર એટલે હું આત્મા, હું જે પરમાત્મા, હું પરમાત્માનો ભક્ત, આ પર પાકો આમી આવે નહીં. અને જ્યાં સુધી આ કાચો અહંકાર છે ત્યાં સુધી એમ કહેવું હું જ પરબ્રહ્મ પરમાત્મા છું એ બરાબર નથી, એ શ્રી રામકૃષ્ણ સમજાવે છે. એટલા માટે વેદાંતની વાતો બીજા નહોતા કહેતા, નરેન્દ્રનાથને કહેતા, સ્વામી વિવેકાનંદને કહેતા, કારણ કે એ આધાર હતો. બાકી બધાને નહોતા કહેતા કે તમે લોકો શરણાગતિનો માર્ગ લ્યો, જગદંબાને માનો, તમારા માટે વેદાંત હજી આકરું પડશે, તમે બધું છોડી નહીં શકો, ત્રણ કાળમાં મિથ્યા છે એમ કરીને છોડી નહીં શકો, તો ધીરે ધીરે તમે આગળ વધો. તો કહે છે જ્યાં સુધી હું એ ભાન ઈશ્વરે આપણામાં રાખેલું છે ત્યાં સુધી બધું ખરું છે, ત્યાં સુધી સ્વપ્નવત કહી શકાય નહીં. નીચે અગ્નિ સળગે છે એટલે તપેલાની અંદર દાળ, ભાત, બટાટા, રીંગણા વગેરે ખદબદ કરી રહ્યા છે, ઉદકા મારે છે, અને જાણે કે બોલે છે કે હું છું, હું કૂદું છું, હું કૂદું છું. શરીર જાણે કે તપેલું, મન બુદ્ધિરૂપી જળ, ઇન્દ્રિયોના વિષયો જાણે કે દાળ, ભાત, બટાટા, પરવળ વગેરે, હું પણ એ જાણે કે તેમનું અભિમાન કે હું ખદબદ કરું છું, અને સચ્ચિદાનંદ એ અગ્નિ. કેટલું સરસ ઉદાહરણ આપે છે કે આપણે દરરોજ જોઈએ છીએ ગેસનો ચૂલો પ્રગટાવો અને નાખો, બટેટા અને બધું નાખો, એમાં પાણી નાખો, ગરમ પાણી થાય એટલે અવાજ થાય, ખદબદ 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 કરે. તો એ ખદબદ ખદબદ કરે અને જાણે કે બટેટા કહે છે હું કૂદો છું, એ કૂદે, કૂદકા મારે હું કૂદકો છું, અરે તું શું કૂદે છે, હમણાં ગેસ બંધ કરીશ ચૂપ થઈ જઈશ, એક ગેસ બંધ કર્યો એટલે ફટ ચૂપ, કૂદાકૂદ બધી બંધ. તો એવી રીતે આપણે કૂદાકૂદ કરીએ છીએ, હું આમ કરું છું, હું કરું છું, શું તું કરે છે, હમણાં એક જ સેકન્ડની વાત છે, એક સેકન્ડ હાર્ટ ફેલ બંધ થયું, હાર્ટ ફેલ એટલે ચૈતન્ય તત્વ ગયું, એટલે પછી રામ બોલો ભાઈ રામ, રામ નામ સાથે સબકી એ ગતે કરીને સ્મશાનમાં લઈ જશે. આ ખદબદ બધું બંધ, જ્યાં ગેસનો ચૂલો બંધ કર્યો એટલે બટેટા પરવળ બધા બંધ થઈ જશે, કૂદાકૂદ કરવાનું બધું બંધ. એને એમ લાગે છે હું કૂદું છું, હું કરું છું, હું કરે છે, તું હું કરું, હું કરું. એ નરસિંહ મહેતા કે છે બળદની નીચે ગાળું, ગાળા બળદના બળદનું ગાળું છે એ નીચે કૂતરો ચાલે છે, એ લાગે છે કે જાણે હું આખું ગાળું ચલાવું છું, અરે તું શું ચલાવે છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે, એવી જ રીતે આપણે એમ સમજીએ છીએ કે હું કરું છું, હું કરું છું. પણ શ્રી રામકૃષ્ણ કહે છે જ્યાં સુધી એ ચૈતન્ય તત્વ છે, અંદર આત્મા છે, અંદર પરમાત્મા છે, ત્યાં સુધી આપણે બધું કરી શકીએ છીએ. જ્યાં આ ચૈતન્ય તત્વ શરીરમાંથી ગયું આપણું કાંઈ નથી. જેમ ગેસનો ચૂલો બંધ કર્યો, અગ્નિ છે, અગ્નિ બંધ કર્યું એટલે આ બટેટા અને પરવળ ને બધા જે કૂદાકૂદ કરતા હતા બધા ચૂપ થઈ જશે, સાવ ચૂપ. ત્યાં સુધી એને અહંકાર છે હું કૂદું છું, હું કૂદું છું, એ કૂદાકૂદ બધી બંધ થઈ જશે. એવી રીતે આપણી જે કૂદાકૂદ છે હું કરું છું, હું કરું છું, આ બધી કૂદાકૂદ બંધ થઈ જશે જો અંદરમાં પરમ ચૈતન્ય તત્વ નીકળી જાય. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે તપેલા નીચે અગ્નિ સળગે છે, અગ્નિ એટલે ઈશ્વર તત્વ પરબ્રહ્મ, તપેલાની અંદર દાળ ભાત બટાટા રીંગણા વગેરે ખદબદ કહે છે. તપેલાની અંદર એટલે આજે કુકર, કુકર કે તપેલું જે કંઈ કયો, એ જે છે એ તપેલું જે છે એ કુકર છે, જાણે શરીર છે. અને મન બુદ્ધિરૂપી જળ, મન અને બુદ્ધિ આ જે જળ છે. અને ઇન્દ્રિયના વિષયો જાણે કે દાળ ભાત, આ ઇન્દ્રિયના વિષયો છે. અને હું પણ એ જાણે કે તેમનો અભિમાન, જે આપણે અભિમાન કરીએ છીએ કે હું આમ કરું છું, હું તેમ કરું છું, હું આ જે દાળ ભાત બટેટા કૂદાકૂદ કરે કે હું આ લખું છું, હું આ બોલું છું, હું અહીંયા જાઉં છું, મેં આટલું કામ કર્યું, આ બધું હું જે કરું છું, હું પણ જે અભિમાન છે, એ અભિમાન હું પડું, એ કૂદાકૂદ, એ અભિમાન જે છે એ ક્યારે બંધ થશે, જ્યારે અગ્નિ નીકળી જાય, બંધ થાય ગેસ, એટલે બધું બંધ થઈ જશે. એવી રીતે જ્યાં સુધી નીચે અગ્નિ છે ત્યાં સુધી આ બધી કૂદાકૂદ છે. જ્યાં સુધી અંદરમાં આત્મતત્વ રહેલો છે, ચૈતન્ય તત્વ રહેલું છે, ઈશ્વર રહેલા છે, ત્યાં સુધી આપણે બધું કામ કરી શકીએ છીએ. નહીં તો આપણું પોતાનું કઈ સામર્થ્ય નથી. આપણને તો કેવું પડે છે કે ના મેં નથી કર્યું, આ તો ભગવાન કરાવે છે એમ કરું છું, પણ આપણે કેવા ખાતર કહીએ છીએ. પણ ખરેખર તે મનમાં અહંકાર હોય છે, જોયું કેવું કર્યું, હા જો પેપરમાં ફોટો આવ્યો છે, આ મનમાં હોય જ છે, આ અહંકાર હોય જ છે.
ભલે મોઢેથી કહે મેં શું કહે છે ભગવાન કરાવે છે હું કર્યું, પરંતુ ખરેખર મનમાં તો અહંકાર હોય જ છે થોડું થોડું, મેં કર્યું અને પછી કદાચ ફોટો ના આવે તો થોડું ખોટું લાગે છે, જો મેં કર્યું આટલું બધું કર્યું અને તો એ છાપામાં ઓનો ફોટો આવ્યો પણ મારો ના આપ્યો અને મારી વાત તો આવી જ નહીં, મારું નામ તો આવ્યું જ નહીં, આ થોડું આવી જ જાય છે. કારણ કે આ કુદાકૂદ કરવાની આદત છે અંદરમાં, આપણે ભૂલી ગયા છીએ કે કુદાકૂદ આપણે જે બહુ કરીએ છીએ એની પાછળ ઓલું આગ છે એને ભૂલી જાય છે, અસલ છે આગ, એ આગ બંધ કરો એટલે બધું પતી ગયું, એને કારણે આપણે કુદાકૂદ કરીએ છીએ, આપણે ભૂલી જ જાય છે. આપણને એમ લાગે છે કે મારી શક્તિથી હું કુદાકૂદ કરું છું, નહીં, નીચે અગ્નિ છે. એવી રીતે ઈશ્વરની શક્તિ અંદર છે, એ ઈશ્વરની શક્તિને કારણે આપણે જે કંઈ બધું કરી શકીએ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. અંદરમાં આત્મા ચૈતન્ય તત્વ રહેલો છે, એને કારણે એ ચૈતન્ય તત્વ બહાર નીકળી જાય પછી કાંઈ સામર્થ્ય નથી, એ શરીરમાં કાંઈ સામર્થ્ય નથી, માખી ઉડાડવાનું પણ સામર્થ્ય નથી. બાકી તો બધું ઠીક, લેક્ચર દેવાની વાત અલગ, માખી ઉડાડવાની સામર્થ્ય નથી, જ્યારે માખી પડે તો એ પણ નહીં, એ તો પછી રામ બોલો ભાઈ રામ, એ તો પછી એને પકડી અને ત્યાં લઈ જાય, પોતે ચાલી ન જઈ શકે સ્મશાનઘાટ સુધી, પતી ગયું પછી એને ઉપાડીને જ લઈ જવા પડે અને પછી ત્યાં બધું ખતમ કરી દેવું પડે. અને કાંઈ બોલી ન શકે, એને બાળી નાખતા હોય, એના ઉપર અગ્નિ નીચે થાય પછી બધું થાય, ત્યાં કાંઈ બોલી ન શકે, પછી પતી ગયું બધું, કાંઈ કરતા કાંઈ સામર્થ્ય નથી, હાય હાય કરવાની પણ સામર્થ્ય નથી, એને રામ રામ બોલવાની સામર્થ્ય નથી, કાંઈ કરતા કાંઈ નહીં, પતી ગયો, છેલ્લો શ્વાસ ગયો એટલે બધું પતી ગયું. આ છેલ્લો શ્વાસ ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી અંદરમાં પરબ્રહ્મ પરમાત્મા એ જ્ઞાન ચૈતન્ય તત્વ રહેલું છે, જ્યાં સુધી ગેસનો ચૂલો ચાલુ છે આ ત્યાં સુધી જ બધી ખદબદ ખદબદ છે, એ નીકાળી દીધું બધું પતી ગયું. આ જે અહંકાર છે, જ્યાં સુધી આ અહંકાર એમ જાય નહીં, આપણે ગમે એટલું કરીએ પણ આવી જ જાય છે, એનું જ નામ માયા. ખબર છે કે આપણું કાંઈ નથી, તેમ છતાં ક્યાંકથી અહંકાર આવી જાય છે, આવી જ જાય છે, આનું જ નામ માયા છે, કે હું કરું છું, હું કરું છું, હું કરું, હું કરતા 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 શકટનો ભાર જેમ શ્વાન તાણે એ આપણું જાતું નથી, આ મારું નામ માયા છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કે ત્યાં ઈશ્વરને શરણાગત થવાથી આ બધું થઈ જશે, એટલે કહે છે સચ્ચિદાનંદ યજ્ઞ. એટલે ભક્તિશાસ્ત્રમાં આ સંસારને મોજની કુટીર કહી છે. રામપ્રસાદના ગીતમાં કહે છે કે આ સંસાર છે ભ્રમની રચના, એનો જ એક જણ ઉત્તર આપેલો કે આ સંસાર છે મોજની કુટી. ઘણા લોકો એ રામપ્રસાદના ગીતમાં છે કે આ સંસાર માયાજાળ છે, માયા ભ્રમની રચના છે, તો બીજા ભક્તે કીધું અરે અને આ ધોકે કી સંસાર તો ધોકે કી ટટ્ટી હે, એટલે કે આમાં તો ધોખાબાજી છે, આ સંસાર તો માયાજાળ છે. ત્યારે બીજાએ કીધું આ સંસાર છે મોજની કુટિયા છે, મોજ કરો, જો એમાં ભગવાનને જુઓ તો મોજ થઈ જાય, નહીં જો ભગવાનને બાદ કરી દેશો તો માયાની જાળ છે. કાલી ભક્ત જીવન મુક્ત નિત્યાનંદમય, કાલી ભક્ત જીવન મુક્ત નિત્યાનંદમય, ભક્ત જુએ કે ઈશ્વર જ માયા થયેલ છે, એ જ જીવ જગત છે, ઈશ્વર માયા જીવ જગતને એક દેખે દેખે. કોઈ કોઈ ભક્ત બધું રામમય દેખે, રામ જ સર્વ થઈ રહેલા છે, કોઈ રાધા કૃષ્ણમય દેખે, કૃષ્ણ જ આ 24 તત્વ થઈ રહેલા છે, લીલા ચશ્મા પહેરે જેમ બધું લીલું દેખે તેમ. તો એક એવી અવસ્થા આવે છે ભક્તની કે જ્યારે એને બધી જગ્યાએ રામ જ દેખાય છે, તુજમે રામ મુજમે રામ સબમે રામ સમાયા, ગીત જ છે એક, તુજમે રામ મુજમે રામ સબમે રામ સમાયા, અને રામચરિત એકાદશી દિવસે ગીત ગાવામાં આવે છે, માત પિતા બંધુ સખા સબહી રામ રામ, ચારે તરફ એ રામ રામ જ રામ જુએ છે, જો રામ દર્શત કા બેટા વહી રામ ઘટઘટ મેં લેટા, વહી રામ હે સબસે ન્યારા વહી રામ હે જગત પસેરા, જે રામ દર્શતનો બેઠો છે એ જ રામ ચારે તરફ પ્રસરેલો છે, ઘટ ઘટમાં વ્યાપ્ત થઈ રહેલો છે, એવું એને ખરેખર ભક્તને દેખાય છે. એ જ ચૈતન્ય તત્વ રામ, એ રામ એક જગ્યાએ નથી, એક જ ચારે તરફ એને રામમય જુએ છે, વળી કેટલા કૃષ્ણમય જોઈએ છે, બધી જગ્યાએ કૃષ્ણ કૃષ્ણ જ દેખાય છે, કૃષ્ણના જ બધા વિભિન્ન રૂપ એને દેખાય છે, કેટલા એને ઈશ્વરમય બધું દેખાય છે. તો આ એક એવી સ્થિતિ આવે છે કે જ્યારે એને દરેક જગ્યાએ એ જ પરબ્રહ્મ તત્વની જે વાત આપણે સ્વામી વિવેકાનંદને કરી, સ્વામી વિવેકાનંદને એવી જાતની અનુભૂતિ થઈ હતી કે બધી જગ્યાએ એ જ પરબ્રહ્મ તત્વની ખરેખરની અનુભૂતિ થઈ કે બધી જગ્યાએ એક જ બ્રહ્મ તત્વ દેખાતું 3 દિવસ સુધી, આવી એમની થોડા દિવસો સુધી એ અવસ્થા રહી શ્રી રામકૃષ્ણની કૃપાથી. એટલા માટે આ જે છે, જાણે કે લીલા ચશ્મા પહેરે જેમ બધું લીલું દેખે, કોઈ લીલા ચશ્મા પહેરે તો બધું લીલું દેખાય, એમ કોઈકની એવી અવસ્થા થાય કે એને પછી ફક્ત મૂર્તિમાં રામ દેખાતા નથી અને દરેક જગ્યાએ રામ જુએ છે, દરેક જગ્યાએ કૃષ્ણ જુએ છે, દરેક જગ્યાએ ઈશ્વર જુએ છે, દરેક જગ્યાએ એ જ પરમ પરબ્રહ્મ ચૈતન્ય તત્વને જુએ છે, એ અત્યંત ઉચ્ચ સ્થિતિ. શ્રી રામકૃષ્ણ કહેતા સ્વામી શારદાનંદજી મહારાજે કીધું તારી શું ઈચ્છા છે? રામકૃષ્ણ દેવ કીધું મારે દરેક
જીવ દરેક કણુકણમાં બ્રહ્મના દર્શન કરવા છે. અરે એ તો છેલ્લી વાત છે રે, એ તો સાધનાની છેલ્લી વાત. તો કે છેલ્લી કે પેલી હું સમજુ નહીં, મારે તો એ જ અવસ્થા જોઈએ. તો કે એ તો બહુ ઊંચી અવસ્થા છે. જો કુછ હે સો તું હી હૈ, એનાથી ઊંચી અવસ્થા નથી. નિર્વિકલ્પ સમાધિ, પરબ્રહ્મ પર તત્વના દર્શન કરવા, એ આપણે મોટા ભાગે સમજે છે એ ચરમ અવસ્થા છે. પણ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ધ્યાન ધર્મ સાધના પુસ્તકમાં, ઘણા લોકો કહે છે નિર્વિકલ્પ સમાધિ એ સાધનાની અંતિમ અવસ્થા છે, પણ હું એમ સમજું છું કે એ સાધનાની પ્રથમ સીડી છે. જો હવે એમાં શું સમજીએ આપણે, એમાં સમજવા લાયક નથી. જે આપણે કહે છે નિર્વિકલ્પ સમાધિ કરતા ઊંચી કોઈ સ્થિતિ જ નથી એમ કહીએ છીએ, પણ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે ઘણા લોકો કહે છે નિર્વિકલ્પ સમાધિ એ સાધનાની ચરમ અવસ્થા છે, હું એમ સમજું છું કે એ સાધનાની પ્રથમ અવસ્થા છે, સાધનાની પ્રથમ સીડી. તો એનાથી ઊંચી કઈ કઈ કેટલી સ્થિતિ છે આપણે જાણતા નથી, અને એ બ્રહ્માનંદજી મહારાજ કઈ સ્થિતિમાં હશે આપણે જાણતા નથી. પણ શ્રી રામકૃષ્ણ દેવે આનો એક નિર્દેશ આપ્યો છે સ્વામી શારદાનંદજી મહારાજનો, કે આ સૌથી છેલ્લી અવસ્થા છે. અને સ્વામી વિવેકાનંદ પણ જ્યારે કહેતા હતા કે હું હંમેશા નિર્વિકલ્પ સમાધિમાં રહેવા માગું છું, ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે આ નિર્દેશ આપ્યો હતો. અરે તું જ પેલું ગીત નથી ગાતો, જો કુછ હૈ સો તું હી હૈ, દરેક જગ્યાએ એ જ પરબ્રહ્મ તત્વ છે. આવી મોટી આના તું જે સમજે છે નિર્વિકલ્પ સમાધિ, એના કરતા પણ ઊંચી અવસ્થા છે. તું જ પેલું ગીત નથી ગાતો, જો કુછ હૈ સો તું હી હૈ. એટલે શ્રી રામકૃષ્ણ મત પ્રમાણે આ જે અવસ્થા છે એ નિર્વિકલ્પ સમાધિ કરતા પણ ઊંચી અવસ્થા. નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થયા પછી આ સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યાં સુધી આપણા માટે સાધન સાપેક્ષ છે. આપણને એમ લાગતું નથી કે બધી જગ્યાએ એક જ ઈશ્વર વ્યાપ્ત છે. આપણે પ્રયત્ન તો કરીએ છીએ કે આમાં પણ ઈશ્વર છે, આમાં પણ ઈશ્વર છે, આમાં પણ જો કુછ હૈ સો તું હી હૈ, બધું આપણે ગીત પણ ગાઈએ છીએ. અને અખિલ બ્રહ્માંડમાં એકતુ શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાષે, નરસિંહ મહેતા પણ એ જ વાત કહે છે. બધી જગ્યાએ એ જ પરબ્રહ્મ તત્વ છે. એ ગીત ગાઈએ છીએ પણ ખરા, બહુ સરસ લાગે છે. અને જ્યાં રાસ્તે જતા હોય અને કોઈ કોણીનો આમ ટુકડો માર્યો એટલે તરત જ એકદમ હાથ આમ થઈ જાય છે મારવા માટે, ભૂલી જાય છે કે એની અંદર ઈશ્વર છે. નથી ભૂલી જાય એકદમ. આપણે એટલું બધું સરસ સવારના પૂર્વમાં ગીત ગાયું, અને જ્યાં કોઈ કે કીધું કે થોડાક બે શબ્દ કડવા કીધા, એકદમ વેલણ ઉપડે છે. પણ પછી ભૂલી જાય છે કે એની અંદર પણ, એ સાસુની અંદર પણ, વહુની અંદર પણ એ જ ઈશ્વર. તરત જ ભૂલી ગયા, જો કુછ હૈ સો તું હી હૈ ગીત ગાવામાં બહુ સારું લાગે. પરંતુ આપણા માટે અત્યારે શક્ય એટલા માટે પણ સાધના કરવી પડશે. પણ ધીરે ધીરે નિર્વિકલ્પ સમાધિ થયા પછીની આ સ્થિતિ છે કે જ્યારે ખરેખર ખબર પડશે, અરે એક જ ચૈતન્ય તત્વ બધામાં રહેલું છે. આ અનુભૂતિ, પણ અનુભૂતિ ધીરે ધીરે આવશે, એક દિવસમાં તો નહીં આવે, પણ આ સાધના છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે કે કેટલાકને ખરેખર આવી સ્થિતિ પ્રાપ્ત થઈ જઈ છે. નરસિંહ મહેતાને થઈ ગઈ હતી કે બધી જગ્યાએ એક જ ઈશ્વર, એને એના કૃષ્ણ કન્યા જ દેખાય છે બધી જગ્યાએ, એને ભગવાન જ દેખાય છે. કેટલા લોકો એની કેટલી નિંદા કરી, એના મનમાં કોઈ જાતનો વિક્ષેપ નથી થતો. એટલે ખરેખરો ભક્ત ક્યારે બની શકે, જ્યારે ખરેખરો જ્ઞાની બને એ જ ખરેખરો ભક્ત બની શકે. ભક્તિ યોગમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, શું વાત કરે છે, તુલ્ય નિંદા સ્તુતિર્મોની સંતુષ્ટો યેન કેનચિત અનેક એત સ્થિરમતિ ભક્તિમાનવે પ્રિયો નરઃ. કે જેને માટે તુલ્ય નિંદા સ્તુતિ બંને સમાન થઈ જાય, તો ક્યારે થઈ જાય, કે જ્યારે એને જ્ઞાનની આવી સ્થિતિ આવે કે બધામાં એક જ ઈશ્વર દેખાય, ત્યાં સુધી ન થાય. એટલે સાચા જ્ઞાન અને સાચા ભક્તિ, સાચા ભક્ત અને સાચા જ્ઞાની બંનેના લક્ષણો તો સેમ છે, અને બંને એકબીજાને પરિપૂરક છે. જ્યારે આ જ્ઞાન આવશે કે બધા એક જ ઈશ્વર બધામાં રહેલા છે, ત્યારે પછી ગુસ્સો નહીં આવે, ત્યારે મનમાં ક્ષોભ નહીં થાય. અત્યારે આપણે પણ સાધના ધીરે ધીરે કરતા રહેવાનું છે. પણ શ્રી રામકૃષ્ણ બહુ સુંદર અહીંયા વાત કરે છે કે એક સ્થિતિ એવી આવશે કે જ્યારે દરેક જગ્યાએ એક જ ભગવાન દેખાશે. અને એના પછીની પણ બહુ સુંદર સુંદર વાતો શ્રી રામકૃષ્ણ કરે છે, એની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આજે અહીં જ વિરમી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.